विद्यार्थियों आपणे गुजराती विषय में पुनरावर्तन विषय अभ्यास करी रहा था तो आपणे गुजराती में पुनरावर्तन में प्रश्न नंबर एक बे अने त्रण तो त्यां सुधी आपणे सीखी गया छीए। छेले आपणे प्रश्न नंबर त्रणनो क नो नी नू ना मा योग्य अक्षर मूकी खाली जग्या पूरो तो आपणे ए विषय अभ्यास कर्यो हतो। हवे आजे आपणे प्रश्न नंबर चार नो अ सूचना मुजब करो तो आपणे आजे एना विषय अभ्यास करीशु। एमा छे एक माग्या मुजब लखो। नीचे जे सूचना आपेली छे ए प्रमाणे आपणे लखवानुं रहेशे। एनी अंदर छे नंबर एक म थी शुरू थता बे शब्द लखो। एटले के म अक्षरथी शुरू थता शब्दों आपणे लखवाना छे अने ए पण एकदम सरस अक्षरे अने बोली बोलीने आपणे ए शब्दों लखीशुं। तो सौथी पहेला आपणे म अक्षरथी शुरू थता शब्दों सीखी लईए। तो पहलू छे ममरा, जे आपणने बधाने खूब ज भावे छे। ममरा, मूछ, मलकाई, मरचू, मगन, मोतीपुरा, माग्यू, मेहनत, बराबर। तो बाळको म ઉપરથી શરૂ થતા શબ્દો આપણે આજે મેં અહીં લખ્યા છે આઠ શબ્દો। એ સિવાય તમારે બીજા શબ્દો લખવા હોય તો એ પણ તમે લખી શકો છો, બરાબર। સારા અક્ષરે આપણે લખી દઈશું। હવે આપણે આગળ જોઈશું બે નંબર ક થી શરૂ થતા શબ્દો લખો। જેવી રીતે આપણે મ થી શરૂ થતા શબ્દો શીખી ગયા, ચલો કયા કયા શબ્દો આપણે શીખી ગયા મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે। જો તમને યાદ હોય તો તમે પણ બોલો। મમરા, મૂછ, મલકાઈ, મરચું, મગન, મોતીપુરા, માંગ્યું, મહેનત, બરાબર। એવી જ રીતે હવે આપણે કથી શરૂ થતા શબ્દો બોલીશું। કયા કયા છે? કેરી, કે જે બધાને ખૂબ જ ભાવે છે અને અત્યારે તો હવે કેરીની સિઝન આવી જ ગઈ છે। કેરી, કાપી, કોપીબુક, કાગળ, કાચ, કુટુંબ, કાકા, કાકી, બરાબર। કયા કયા શબ્દો છે? કેરી, કાપી, કોપીબુક, કાગળ, કાચ, કુટુંબ, કાકા, કાકી અને આ સિવાય ક અક્ષરથી ઘણા બધા શબ્દો આપણે લખી શકીએ છીએ, બરાબર। તો ચલો હવે આપણે આગળ જોઈશું ત્રણ નંબર પ થી શરૂ થતા શબ્દો લખો। આની પહેલાં આપણે કયા શબ્દો શીખ્યા? તો ક ઉપરથી, બરાબર ને। તો કવાળા કયા કયા શબ્દો તમને યાદ રહ્યા? તો ચલો મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે। કેરી, કાપી, કોપીબુક, કાગળ, કાચ, કુટુંબ, કાકા, કાકી, બરાબર। આવા ઘણા શબ્દો પણ ક ઉપરથી તમને પણ આવડતા જ હશે। તો ચલો હવે આપણે પ ઉપરથી અક્ષરથી શરૂ થતા આપણે શબ્દો જોઈશું। પતંગ, પડ્યો, પાટો, પવન, પોપટ, પવાલી, પાલખી, પાછળ। તો બાળકો સમજાયું ને કે પ ઉપરથી કયા કયા શબ્દો આપણે લખી શકીએ છીએ? તો કે પતંગ, પડ્યો, પાટું, પવન, પોપટ, પવાલી, પાલખી, પાછળ, બરાબર। આવી રીતે આ અને આના સિવાય બીજા શબ્દો પણ ઘણા હશે કે જે તમને પણ આવડતા જ હશે। તો બાળકો આ તમારે બધા જ અક્ષરો યાદ કરવાના છે અને તમારી નોટબુકમાં ખૂબ જ સરસ અક્ષરે આપણે લખી દેવાના છે। અને હા, જે મેં અહીં તમને શબ્દો શીખવ્યા છે એ શબ્દો તમે લખો અને એ સિવાય બીજા પાંચ શબ્દો તમારે તમારી જાતે
શોધી અને લખવાના છે, બરાબર? એક નંબર, બે નંબર અને ત્રણ નંબરમાં, ત્રણેયમાં મવાળા શબ્દો, કવાળા શબ્દો અને પવાળા આ બધા જ શબ્દો તમારે બીજા અલગથી પાંચ શબ્દો બનાવી અને તમારે નોટબુકમાં લખવાના છે, બરાબર? તો બાળકો, આપણો આજનો અભ્યાસ અહીં સુધી કરીશું અને આગળનો અભ્યાસ હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.